નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં? હા બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી તેમાં એક્ટિવિટી 4 જે તમે ચિત્ર દ્વારા જોઈ શકો છો, જેમાં આ સુનિલ નામનો છોકરો છે તેના જેના બધા અંગો છે, વિવિધ અંગો આપેલા છે, એ અંગોની આપણે માહિતી આજે આપણે શીખીશું. એ તમે ધ્યાનથી સાંભળજો. એની સાથે દરેક અંગોના અવયવોના નામ આપેલા છે અને વાક્ય આપેલા છે. એ વાક્ય હું વાંચી સંભળાવીશ, તમે ધ્યાનથી સાંભળશો. આઈ એમ સુનિલ, હું સુનિલ છું. ધીસ ઇઝ માય હેડ, બાળ મિત્રો હેડ એટલે માથું, તો આ મારું માથું છે. બે, સુનિલ લાઈક શોર્ટ હેર, સુનિલ લાઈક શોર્ટ હેર. લાઈક એટલે ગમવું, શોર્ટ એટલે ટૂંકા અને હેર એટલે વાળ, તો સુનિલને ટૂંકા વાળ ગમે છે. થ્રી, સુનિલ હેઝ ટુ આઈઝ, ટુ એટલે બે, આઈઝ એટલે આંખો, તો સુનિલને બે આંખો છે. હી હેઝ ટુ ઇયર્સ, તેને ઇયર્સ એટલે કાન, તેને બે કાન છે. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ, સ્મેલ એટલે સુંગે છે, સુંગલે સુગંધ, નોઝ એટલે નાક, તો સુનિલ તેના નાક વડે સુંગે છે. સિક્સ, હિઝ લિપ્સ આર રેડ, લિપ્સ એટલે હોઠ, રેડ એટલે લાલ, તો તેના હોઠ લાલ છે. હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ, બાઇટ્સ એટલે ખાય છે તે તેના એપલ એટલે સફરજન, ટીથ એટલે દાંત, તે તેના દાંત વડે સફરજન ખાય છે. ધીસ ઇઝ હિઝ ચીન, ચીન એટલે બાળ મિત્રો શું થાય, ચીન એટલે હડપચી, આ તેની હડપચી છે. ધીસ ઇઝ સુનિલ્સ નેક, નેક એટલે ગરદન, ડોક, આ સુનિલની ડોક છે. ટેન, હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર્સ, હિઝ કેરીઝ હિઝ બેગ, બેગ એટલે દફતર, શોલ્ડર એટલે ખભા, અને કેરીઝ ઊંચકવું, તે તેનું દફતર તેના ખભા પર ઉંચકે છે. ઇલેવન, ધીસ ઇઝ હિઝ ચેસ્ટ, ચેસ્ટ યાને છાતી, આ તેની છાતી છે. સુનિલ એટ 3 બનાનાઝ, હિઝ સ્ટમક ઇઝ ફૂલ, બનાનાઝ એટલે કેળા, સ્ટમક એટલે કે પેટ, તો ફૂલ, ફૂલ ભરેલું એમ. સુનિલે 3 કેળા ખાધા છે, તેનું પેટ ભરેલું છે, 3 કેળા ખાધા છે, તેનું પેટ ભરેલું છે. 13, હી કેન લિફ્ટ 10 કેજી, હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ, આર્મ્સ એટલે કે તે 10 કિલોગ્રામ એટલે કે 10 કિલોગ્રામ ઉંચકી શકે છે, તેને મજબૂત હાથ છે, આર્મ્સ હાથ. 14, હી ફેલ ડાઉન યસ્ટરડે, હી હર્ટ હિઝ એલ્બો, એલ્બો એટલે કે કોણી, અને યસ્ટરડે એટલે કે ગઈકાલ,
ગઈ કાલે તે પડી ગયો અને તેની કોણીને ઈજા થઈ, ડાઉન ડાઉન એટલે પડી ગયો અને તેની કોણીને ઈજા થઈ. 15. હી હેઝ 10 ફિંગર્સ. 10 એટલે 10, ફિંગર્સ એટલે આંગળીઓ. તેને 10 આંગળીઓ છે. સુનિલ 16. સુનિલ કીપ્સ હિઝ નેલ્સ ક્લીન. ક્લીન એટલે કે ચોખ્ખું, સ્વચ્છ. નેલ એટલે કે નખ. તો સુનિલ તેના નખ સ્વચ્છ રાખે છે અથવા ચોખ્ખા રાખે છે. હી વેર્સ અ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. વેસ્ટ તે તેની બેલ્ટ, બેલ્ટ એટલે કે પટ્ટો અને વેસ્ટ એટલે કમર. તે તેની કમર પર પટ્ટો પહેરે છે. 18. હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ. સ્ટ્રોંગ એટલે મજબૂત, લેગ્સ એટલે પગ. તેને મજબૂત પગ છે. 19. હી હેઝ ટુ નીઝ. નીઝ એટલે કે ઘૂંટણ, ટુ એટલે બે. તેને બે ઘૂંટણ છે. 20. ધીસ ઇઝ હિઝ ફૂટ. ફૂટ એટલે પગ. આ તેનો પગ છે. ધીસ ઇઝ હિઝ ટો. ટો એટલે કે પગનો અંગૂઠો. આ તેનો પગનો અંગૂઠો છે. 22. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હીલ. હીલ એટલે કે એડી. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો તે તેની એડી પર ઊભો રહી શકે છે. બાળમિત્રો, હવે તમને આ 22 વાક્યો તમારે મેં સમજાવ્યા. હવે તમારે આ ચિત્ર પરથી દરેક અંગોના નામ લખવાના છે અને તેના તેના સાથે જે વાક્યો આપેલા છે એ તમારે જોઈ જોઈને લખવાના રહેશે. અને મારા વોટ્સઅપ ઉપર તમે ગૃહ કાર્ય મોકલાવશો તમારા નામ સાથે. દરેકે ફરજિયાત ગૃહ કાર્ય કરવાનું છે. અસ્તુ.